శ్రీనవదర్పణ విద్యాలయ థోడీ క్యాంప్ ఆర్టీ సాధికులు నవ టాపిక్ అనే నవ్ చాప్టర్ పడమనసి చాప్టర్ నంబర్ 8 త్రికోణ మితిలో పరిచయం આપણે જાણીએ છીએ કે ત્રિકોણમિતિ તે એક ગણિતનું મહત્વનો અંગ પણ કહેવાય છે તો સૌથી પહેલા પ્રશ્ન એમ થાય કે ત્રિકોણમિતિ એટલે શું તો કે ત્રિકોણમિતિ જે છે ત્રણ ગ્રીક શબ્દ પરથી મળી આવ્યો છે તો કે ટ્રી ગોન અને મેટ આ ત્રણ ગ્રીક શબ્દો પરથી ત્રિકોણમિતિ પડી આવે છે સૌથી પહેલા કરે તો કે ટ્રી ટ્રી એટલે થશે ત્રણ ગોળ ગોળ એટલે થશે બાજુ અને મેટ ટ્રાય એટલે થશે માપ ત્રણેય બાજુઓના માપને જો સરખાવી શકે તો એમાં પણ જેને કહેવાય ત્રિકોણમિતિ પરંતુ એ સવાલ થાય કે ત્રિકોણ કહેવાય કોણ તો તમે બધા જાણો છો કે આ ત્રિકોણ છે આને પણ કહેવાય ત્રિકોણ આને પણ ત્રિકોણ કહેવાય આને પણ ત્રિકોણ તો પ્રશ્ન એ થાય કે ત્રિકોણ વાપરવો કઈ આ ચારે ચાર જે આપણને માપ આપેલા છે તે ત્રિકોણના છે પરંતુ અહીં ત્રિકોણનું માપ જે છે તે 60 અંશનું છે આ 60 અંશનું છે અને આ પણ 60 અંશનું છે તમે જાણો છો કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 આ ત્રિકોણ છે તો આ 60 અંશનું આ પણ 60 અંશનું ને આ પણ 60 આ ત્રિકોણની વાત કરીએ તો કે 90 અંશનો છે આ ખૂણો અને આ ખૂણો એક ખૂણા બંને થશે 45 અંશ તો આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે ત્રણે ત્રણ ખૂણા જો સમાંતર હોય ત્રણે ત્રણ ખૂણા સમાંતર હોય અને ત્રણેનો સરવાળો કરવામાં આવે અને જો 180 થતો તો તેને તમે કહેતા ત્રિકોણ પરંતુ અહીંયા કાટખૂણો આપેલા છે અને બે લઘુ ખૂણા આપેલા છે તો શું આ ત્રિકોણ છે પ્રશ્ન છે કે શું આને આપણે ત્રિકોણ કહી શકીએ તો કે હા આને ત્રિકોણ કહી શકીએ કેમ તો કે ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો સરવાળો 180 થાય છે પરંતુ બે ખૂણા જે આપેલા છે તે લઘુ ખૂણો છે જ્યારે ખૂણો B એક ખૂણો આપેલો છે તે કાટકોણ ત્રિકોણ છે તો આપણે જે અહીંયા વિધેય માટે વાત કરવાના છે કે ત્રિકોણમિતિનો પરિચયમાં વિધેય મુખ્યત્વે સવિધેય તેમાં ત્રિકોણ જે લઈશું તે ફરજિયાત એક ત્રિકોણ જે છે કાટખૂણો અને બે ખૂણા જે છે તે લઘુકોણ હોવા ફરજિયાત છે એટલે કે કેવા ત્રિકોણની વાત તો કે 0 અંશથી 90 અંશ સુધીના ત્રિકોણને ત્રિકોણમિતિય પરિચય તરીકે ત્રિકોણના વિધેય તરીકે તેનો માપ મેળવવામાં આવે છે આ તો આપણે હવે સમજી ગયા કે ત્રિકોણ કયો વાપરવાનો તો ત્રિકોણમિતિના પરિચય પરથી ખૂબ જ અગત્યના સૂત્રો આવે છે જે તમારે ફરજિયાતપણે બધા યાદ રાખવા પડશે તો જ તે આ ચેપ્ટરમાં કંઈ તમને સમજણ પડશે બાકી એક પણ દાખલો જે છે તે સૂત્ર સિવાય શરૂ થશે નહીં તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રથમ સૂત્ર લઈએ તો પાયથાગોરસનું પ્રમેયનું સૂત્ર તમને યાદ હોય પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર તેનું સૂત્ર થાય છે તો કે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાછળની બાજુનો વર્ગ એટલે થશે 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ સૂત્ર આની પરથી મેળવવામાં આવે તો કે આ એક આપણને ત્રિકોણ આપેલો છે A B અને C ખૂણો B જે કાટ ખૂણો છે એક જે AC જે છે તમારો કર્ણ હોય
જે ખૂણો આવે છે એ એક્ઝેટ સામેની બાજુ હોય BC જે છે પાસેની બાજુ હોય તો કે AC નો વર્ગ જો બંને બાજુનો વર્ગ કરી અને તેનો સરવાળો કરવામાં આવે તો કર્ણ AC ની કિંમત મળે આવો પાયથાગોરસના પ્રમેય આપણે ચેપ્ટર 7 માં પાયથાગોરસનો પ્રમેય સાબિત કરો જે આઈએમપી ક્વેશ્ચન છે જે આપણે આગળ ભણીશું પરંતુ અહીં ખાલી જેનું સૂત્ર યાદ રાખજો કે AC નો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બંનેનો વર્ગ કરીને સરવાળો AC મળે એટલે પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર થશે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ હવે આ સૂત્ર પરથી આપણે અલગ અલગ ત્રણ સૂત્રો મેળવી શકીએ તો પહેલું સૂત્ર જોઈએ તો કે આપણને AC ની કિંમત મેળવવાની કીધી હોય તો વર્ગ જે છે એ બરાબર 19 જાય તો થશે વર્ગમૂળમાં એટલે કે AB નો વર્ગ વત્તા BC નો હવે તે જ પ્રમાણે જો AB ની કિંમત મેળવવાની કે તો આ પ્લસ છે બરાબર ની આ સાઈડ આવે તો માઈનસ એટલે કે AB બરાબર AC નો વર્ગ માઈનસ BC નો વર્ગ હવે AB નો વર્ગ છે આ હવે AB ની કિંમત મેળવવાની હોય તો વર્ગમૂળમાં જતો રહે એટલે કે AC AB બરાબર વર્ગમૂળમાં AC નો વર્ગ માઈનસ BC નો વર્ગ તે જ પ્રમાણે BC ની કિંમત મેળવવાની હોય તો BC ના સૂત્રમાં કરતા બનાવીએ તો કે BC નો વર્ગ બરાબર AC નો વર્ગ પ્લસ AB છે બરાબર ને આ સાઈડ આવે એટલે માઈનસ AB નો વર્ગ આ વર્ગ છે એ બરાબર ને 19 જેવી છે એટલે વર્ગમૂળમાં થશે BC બરાબર AC નો વર્ગ માઈનસ AB નો વર્ગ એક સૂત્ર પરથી મુખ્યત્વે 1 2 3 4 અને 5 સૂત્ર બને આ જ પ્રમાણે આપણે કોઈ એક સૂત્ર લઈશું અને તેના પરથી તેના સૂત્ર બનાવીશું એની પહેલા આ પહેલું પ્રમેયનું સૂત્ર લીધું પાયથાગોરસનો પ્રમેય હવે બીજું સૂત્ર છે જે આપણે ત્રિકોણ પરથી મેળવવાના છે વ્યસ્ત પ્રમાણમાં લઈએ તો કે સાઈન થીટા
થેટા નું વિરોધી ક્યુ તો કે કોસેક થેટા મુખ્યત્વે સવિધેય છે કોસેક થેટા બરાબર જો સાઈન થેટા નું વિરોધાર્થી સાઈન કોસેક થેટા નું વિરોધાર્થી સાઈન થેટા હોય તો કોસેક થેટા નું સૂત્ર થશે કર્ણ ના છેદ માં સમય અને કર્ણ ની કિંમત થાય એસી ના છેદ માં એ તેજ પ્રમાણે કોસ થીટા નું વ્યસ્ત પ્રમાણ હશે સેક થીટા તો સેક થીટા નું સૂત્ર થશે કર્ણ ના છેદ માં પાસે ની બાજુ કર્ણ તમારો છે એસી ના છેદ માં અને પાસે નું બાજુ છે એસી ના છેદ માં બીસી ટેન થીટા નું પણ એક વ્યસ્ત પ્રમાણ હશે કોટ થીટા કોટ થીટા નું સૂત્ર થાય પાસે ની બાજુ ના છેદ માં સામેની બાજુ પાસેની બાજુ થશે તમારી બીસી અને સામેની બાજુ થશે એ બી આ આપણે જોઈએ થીટા ખૂણા બી માટે ના લીધે આ જ પ્રમાણે જો કાટ ખૂણા બી પ્રમાણે લઘુકોણ એ લેવામાં આવે તો ફરી પાછા સહસૂત્ર થશે હજી એક રીતે પૂછાય કે ખૂણો સી લઘુકોણ માટે વાત કરીએ તો ફરી પાછા સહસૂત્ર થશે આ બધા સૂત્ર જે છે એ ફક્ત આકૃતિ ઉપરથી યાદ રાખે કે તમને જે વિધેય મેળવવાનું કંઈક કીધું છે કહ્યું છે તે વિધેય ક્યાં ફોર્મમાં છે થીટાના સ્વરૂપમાં છે લઘુકોણ એના સ્વરૂપમાં છે કે લઘુકોણ સીના સ્વરૂપમાં છે જો તેના સ્વરૂપમાં હોય તો તે પ્રમાણે તમારું સૂત્ર થશે આ આપણે જોયું કે થીટા માટે અથવા ખૂણા બી માટે નામ થઈ હવે આપણે જોઈશું કે લઘુ કોણ એ માટે તો લઘુ કોણ એ માટે વિધેય સૂત્ર લખીએ તો કે લઘુ કોણ એ માટે લઈએ એ બી અને સી ખૂણો બી કાટ હવે જે આપણે વાત કરવાના છે કે લઘુ કોણ એ લઘુકોણ એમાં ખૂણો બનાવીએ હવે લઘુકોણ એમાં સામેની બાજુ તમારી કઈ થશે તો કે બીસી અહીંયા આપણે કર્ણ લીધો તો કર્ણની એક્ઝેક્ટ સામેની બાજુ એબી હતી અહીંયા આપણે લઘુકોણ એ માટે વાત કરી હતી તો એ માટેની સામેની બાજુ કઈ થશે બીસી કર્ણમાં કોઈ ફેરફાર થશે નહીં કર્ણ તેનો તે જ રહેશે બાકી રહી બાજુ કઈ તો કે પાસેની બાજુ આ થશે તમારી પાસેની તેના પરથી સાઈન એ લઘુકોણ એ માટેની વાત કરીએ છીએ એટલે લઘુકોણ એ એટલે કે થીટાની જગ્યાએ તમારે શું મૂકવાનો છે તો કે એ એના સૂત્ર બનાવ્યા તો કે સાઈન એ બરાબર આમાં સૂત્રમાં કાંઈ ફેરફાર થશે નહીં પરંતુ જે ફેરફાર થશે એ તમારી વેલ્યુમાં ફેરફાર થશે સૂત્ર તો એવું એમ કહે છે કે સાઈન એ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ આ તો તે કેમ કહે છે કે સાઈન થીટા નું સૂત્ર લખવામાં આવે તો સામેની બાજુના છેદમાં કર્ણ પરંતુ આમાં સામેની બાજુ કઈ દેવી પાછળની બાજુ કઈ દેવી જો થીટા હોય તો સામેની બાજુ તમારી એબી થાય અને લઘુકોણ માટે વાત કરતા હોય ત્યારે ખાસ લઘુકોણ થીટા જોવાનો છે લઘુકોણ એ માટે લઈએ તો સામેની બાજુ થશે તમારી બીસી કર્ણ થશે તમારો એ સી આ સાઈન એ માટે વાત કરીએ તે જ પ્રમાણે આપણે કુલ ટોટલ છ વિધેય છે છ વિધેયના સૂત્ર બનાવીએ તો કે કોસ એ બરાબર કોસ એનું સૂત્ર થાય પાસેની બાજુના છેદમાં કર્ણ તો પાસેની બાજુ કઈ છે તમારી તો કે એ બી અને કર્ણ કયો છે તો કે એ સી ત્રીજું સૂત્ર છે કે ટેન એ ટેન એની કિંમત જોઈએ તો ટેન થીટાનું સૂત્ર છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ અહીંયા આપણને સામેની બાજુ આપી છે બીસી અને પાસેની બાજુ છે એ આ ત્રણ સૂત્રો મળી જાય પછી બીજા ત્રણ તો તેના વ્યસ્ત પ્રમાણમાં જ છે કારણ કે ત્રણ વિધેય મુખ્ય વિધેય છે અને બીજા ત્રણ વિધેય છે તેના વ્યસ્ત
વ્યસ્ત શરીર છે એટલે વ્યસ્ત કોણમાં sin થીટા નું બીજું સૂત્ર થાય કોસેક એ બરાબર sin થીટા sin નું વિરુદ્ધ આવે એટલે કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણ તમારો છે AC ના છેદમાં સામેની બાજુ તમારી થશે BC તે જ પ્રમાણે cos થીટા નું વિરુદ્ધ sec એ બરાબર સૂત્ર થશે કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ આપણી પાસે છે AC અને પાસેની બાજુ છે AB tan થીટા જે છે tan A એનો વ્યસ્ત થશે cot A બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાસેની બાજુ તમારી થશે AB સામેની બાજુ થશે BC આ લઘુકોણ કે માટેના સૂત્ર છે હવે ધારો કે આપણે લઘુકોણ C માટેના સૂત્રમાંથી વેલ્યુ મેળવવાની છે તો લઘુકોણ C માટે જોઈએ તો તેના ફરી સહસૂત્ર થશે તો લઘુકોણ C માટે ત્રિકોણ A B C ખૂણો B કાટખૂણો અને આપણે હવે વાત કરવાની છે લઘુકોણ C એટલે કે ખૂણો તમારો થશે C તો ખૂણાની એક્ઝેટ થશે સામેની બાજુ AB બરાબર થશે સામેની બાજુ અને BC બરાબર થશે પાસે અહીંયા એમ પણ કહી શકાય કે C બરાબર થીટા જે તમારા થીટાના સૂત્ર બન્યા તેને તે જ તમારા લઘુકોણ સીના સૂત્ર બન્યા આ એક ખાસ યાદ રાખજો કે સી જે સૂત્ર સયસો બન્યા આને આ જ સૂત્ર ત્યાં બનશે પરંતુ થીટાની જગ્યાએ ફક્ત તમારું બદલાશે સી બાકી કાંઈ પણ ફેરફાર થશે નહીં એટલે કે થીટા બરાબર સી બંને કેવા છે એક સરખા આના સૂત્ર બનાવીએ કે sin c બરાબર સૂત્ર થાય સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ થશે તમારી AB અને કર્ણ થશે AC આપણે જોઈએ તો કે sin થીટા નું સૂત્ર લઈએ તો સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ AB ના છેદમાં AC થઈ ગયું તો sin c ની પણ સામેની બાજુના છેદમાં કર્ણ બરાબર AB ના છેદમાં AC થાય છે કે હા તો બંને કેવા છે તો કે સમપ્રમાણમાં છે એમ કહી શકાય જે સૂત્ર તમારું થીટા નું થશે તે જ તમારું સાઈન લઘુકોણ સી માટે થશે તો એના પરથી લખે cos c બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ પાસેની બાજુ તમારી છે BC અને કર્ણ છે તમારો AC ત્રીજું વિધેય લઈએ કે tan c બરાબર tan થીટા નું સૂત્ર થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બરાબર સામેની બાજુ થશે AB અને પાસેની બાજુ થશે BC હવે તેના ત્રણ વ્યસ્ત બીજા એટલે cosec નું વ્યસ્ત sec sin અને cosec C બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ બરાબર કર્ણ થશે તમારો AC ના છેદમાં સામેની બાજુ AB બીજું સૂત્ર છે કે sec c બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ થશે AC અને પાસેની બાજુ થશે BC ત્રીજું વ્યસ્ત છે tan નું વ્યસ્ત cot c બરાબર પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બરાબર પાસેની બાજુ તમારી થશે BC પાસે સામેની બાજુ થશે તમારી AC જોઈ શકો છો કે જે થીટા નું સૂત્ર છે એ જ તમારું C નું સૂત્ર થાય તો કે C બરાબર થીટા તે બંને સમપ્રમાણમાં છે આ આપણે જોયા થીટા અને લઘુકોણના સૂત્રો હજી આપણે આમાં બીજા સૂત્ર છે જે sin થીટા અને cos થીટા સહિત છ વિધેયના સૂત્ર થશે હવે પછીનું સૂત્ર છે કે sin² થીટા
प्लस cos स्क्वायर थीटा बराबर m sin स्क्वायर थीटा सामने बाजू प्लस cos स्क्वायर थीटा पाछे बाजू बन्ने नो सरवाळो करिया तो n નું મૂલ્ય બરાબર બન્ને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ સરખું મળે આ એના પરથી સૂત્ર લેવામાં આવ્યું છે આના પરથી પાછા બે સૂત્ર મળે તો કે sin થીટા ની કિંમત મેળવવી sin સ્ક્વેર થીટા તો sin સ્ક્વેર થીટા બરાબર આ પ્લસ છે બરાબર ની ઉડી સાઈડ જાય તો માઈનસ cos સ્ક્વેર થીટા sin થીટા ની કિંમત મેળવવી તો આપણે આખા પાયથાગોરસમાં જોયું તે પ્રમાણે કે વર્ગ બરાબર ની ઉડી સાઈડ જાય તો वर्गमूल 1 माइनस cos स्क्वायर थीटा હવે આપણે cos स्क्वायर थीटा ની વેલ્યુ મેળવવી તો cos स्क्वायर थीटा બરાબર સૂત્રમાં કરતા બનાવીએ આ sin स्क्वायर थीटा એ પ્લસ છે બરાબર ની હોય છે એટલે તો માઈનસ 1 માઈનસ sin स्क्वायर थीटा આ स्क्वायर છે બરાબર ની હોય છે એટલે તો થશે વર્ગમૂળમાં cos थीटा બરાબર વર્ગમૂળમાં 1 માઈનસ sin स्क्वायर थीटा આ એક સૂત્ર પરથી બીજા ચાર સૂત્ર બને હવે વિધેયના સૂત્ર બનાવ્યું તો કે sin थीटा into નો મતલબ ગુણાકાર cos थीटा બરાબર એનું મૂલ્ય કેટલું થાય તો કે 1 અહીંયા આપણે थीटा ની જગ્યાએ લઘુકોણ પણ લઈ શકીએ આપણે અત્યારે थीटा ની વાત કરી કે sin थीटा ની કિંમત મેળવવી તો sin थीटा બરાબર આ ઇન્ટુ એટલે કે ગુણાકારના સ્વરૂપમાં છે બરાબર ની ઉડી સાઈડ જાય તો ભાગાકાર એટલે 1 ના છેદમાં cos थीटा આ sin थीटा નું સૂત્ર બની ગયું હવે ધારો કે cos थीटा ની વેલ્યુ મેળવવી છે તો cos थीटा બરાબર sin थीटा ગુણાકારના છે બરાબર ની ઉડી સાઈડ જાય તો 1 ના છેદમાં sin આ સૂત્ર પરથી બીજા બે નવા સૂત્ર હજી એક સૂત્ર છે તો કે cos थीटा ઇન્ટુ એના વ્યસ્ત પ્રમાણમાં sec थीटा બરાબર એની કિંમત પણ કેટલી થાય 1 હવે cos थीटा ની કિંમત જોતી હોય તો sin थीटा ઇન્ટુ cos थीटा પ્રમાણે બનાવી શકે એક સૂત્ર તો કે cos थीटा બરાબર કેટલા છેદમાં ઇન્ટુ જો ગુણાકાર હોય બરાબર ઉડી શકે તો ભાગાકાર sec थीटा ની કિંમત મેળવવી હોય તો sec थीटा બરાબર 1 ના છેદમાં cos थीटा ત્રીજું સૂત્ર છે તો કે tan थीटा ઇન્ટુ cot थीटा બરાબર 1 tan थीटा ની વેલ્યુ મેળવવી હોય તો બરાબર ની ઉડી સાઈડ લઈ જઈએ tan थीटा બરાબર 1 ના છેદમાં cot थीटा અને cot थीटा ની વેલ્યુ મેળવવી હોય તો tan थीटा ને બરાબર ની ઉડી સાઈડ લઈ જઈએ tan थीटा આ એક સૂત્ર પરથી ત્રણ ત્રણ સૂત્ર આઈએમપી જે પૂછાય વારંવાર દાખલા ગણવામાં ઉપયોગી થશે આ ચેપ્ટરમાં આપણે સૌથી વધારે સૂત્ર આવશે અને આ સૂત્ર તમારે ફરજિયાત પાકા પણ કરવા પડશે જો સૂત્ર જ નહીં આવડે તો દાખલામાં આગળ કઈ રીતે વધવું તે કાંઈ પણ સમજાશે નહીં આ ફક્ત જે છે સ્વાધ્યાય 8.1 ના સ્વાધ્યાયના દાખલા ગણવા માટેનો સૂત્ર છે અને પ્લસ બીજા જે એડ થશે પણ આ સૂત્ર જેટલા લખાવ્યા તેટલા ફરજિયાતપણે એક કે એક સૂત્ર પાકા કરવા પડશે